ઈલા આરબ મહેતા ગુજરાતી નવલકથાકાર અને વાર્તા લેખક છે. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. ગુજરાતી લેખક ગુણવંતરાય આચાર્ય તેમના પિતા છે. તેમનું મૂળ વતન જામનગર છે. તેમણે શાળાકીય અભ્યાસ જામનગર અને રાજકોટ અને મુંબઈમાં કર્યો હતો. તેમનું સાહિત્ય સર્જનની વાત કરીએ તો ત્રિકોણની તરણ રેખાઓ, થીજલો આકાર, 32 લક્ષણો, 1000 દિવાન બહાદુર, 32 પુતળીની વેદના, આવતીકાલનો સૂરજ, દરિયાનો માણસ, વસંત છલકે, પરપોટાની પાંખ, સબને નામ હોતું નથી જેવા તેમના સાહિત્ય રચનાઓ છે. 32 પુતળીની વેદના એ ઈલા આરબ મહેતાની એક નારીવાદી નવલકથા છે. ઈલા આરબ મહેતાએ 19 નવલકથાઓ અને 6 વાર્તા સંગ્રહો આપેલા છે. ઈલા આરબ મહેતા કૃત 32 પુતળીની વેદના ગુજરાતી નવલકથાની પ્રથમ આવૃત્તિ 1982માં પ્રકાશિત થાય છે. નવલકથાની પ્રસ્તાવનામાં જ લેખિકા કહે છે કે સમાજમાં પરાક્રમો ફક્ત પુરુષોના હોય, સિંહાસનો ફક્ત પુરુષો માટે હોય ને સ્ત્રીઓ જ્યાં કેવળ સિંહાસનની શોભા વધારનારી પુત્રીઓ પોતાની વેદનાને વાચા આપે તો સર્જાય છે 32 પુત્રીની વેદના. આ નવલકથા જન્મભૂમિ સામાયિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. આ નવલકથાના પાત્રો પોતાની સમસ્યાને વાચા આપે છે. પોતાના પરિઘમાં લાગુ પડતા સમાજ, પરિવાર, નોકરી ધંધો વગેરે જેવા તંત્રનો વિચાર કરી પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ટકાવવા અને જીવવા માટેની મથામણ કરે છે. ન દેવી ન રાક્ષસી, અમને માત્ર સ્ત્રી જ રહેવા દો ની મથામણ આ નવલકથામાં જોવા મળે છે. 32 પુત્રીની વેદના નવલકથાનું પ્રકાશન 1982માં થાય છે. એ મધ્યકાલીન 32 પુત્રીની વાર્તાના અનુસંધાને અપાયેલું સૂચક શીર્ષક છે. અહીંના પાત્રો સિંહાસનની શોભા વધારનાર પુત્રીઓ હોવા છતાં પુરુષોની ગુણગાથા ગાવાને બદલે પોતાની વેદનાને વાચા આપે છે. કૌટુંબિક સંબંધો વચ્ચે એમની માનસિક ચેતનામાં ઉતારે છે અને પુરુષ શાસન પ્રભાવને છતો કરે છે. અહીં વાર્તા પ્રસ્તુત નથી, કલ્પનારૂપે વેદનાનું વાસ્તવ પ્રસ્તુત છે. આ નવલકથાના પાત્રો, જે નારી પાત્રો, જીવનના અંતરતમ સત્યને ઉદઘાટિત કરી બેસે છે અને આ માટે રામાયણના 4 નારી પાત્રોની સહાય સસ્તા સમીકરણ અર્થે નહીં પણ કિંમતી સમાંતરતા માટે નવલકથાકારે લીધેલી છે. 32 પુત્રીની વેદના એ નારીવાદી નવલકથા છે. આ નવલકથામાં કોઈ સ્પષ્ટ ઘટના પ્રવાહ નથી, પરંતુ જીવન સંદર્ભે એકાધિક સ્ત્રીઓના જીવનની કથાનો પ્રવાહ નાયિકા અનુરાધા, જે લેખિકા પણ છે, તેની સાથે ચાલે છે. છાયા આર્થિક નબળી સ્થિતિને કારણે નોકરી જ એવી ગૃહિણીનું પ્રતીક છે, જ્યારે વિભાવરી એક ઉત્તમ કલાકાર અભિનેત્રીનું પ્રતિનિધિત્વ કરે છે. બાળકો વિના સુના ઘરમાં જીવતી વિનોદિની છે તો રેખા એક ઉદ્યોગપતિની પત્ની છે અને સમસ્ત શ્રીમંત કુટુંબોની ગૃહિણીનું એ પ્રતિનિધિત્વ કરે છે. છાયા વિભાવરી, વિનોદિની, રેખા, અનુરાધા નામ ગમે તે હોય, પરંતુ પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં સ્ત્રીનું જે રીતે શોષણ થઈ રહ્યું છે તેની વાત લેખિકાને કરવી છે. રામાયણની કથા પર આધારિત નાટક ભજવવા માટે તૈયાર થયેલી આ 4 સ્ત્રીઓએ કૈકેયી, કૌશલ્યા, સીતા અને મંથરાના પાત્ર દ્વારા નાટકના સંવાદોના બદલે નાટકમાં જીવનના અંતરતમ સત્યને ઉદઘાટિત કરી બેસે છે. ચંદ્રકાંત ટોપીવાળા આ નવલકથા વિશે વાત કરતા લખે છે કે ગુજરાતી સાહિત્યમાં નારીને સ્વતંત્ર વ્યક્તિ તરફ દોરતી, નારીની સંપ્રજ્ઞતાને દર્શાવતી, પોતાના અધિકાર પરત્વે નારીને જાગૃત કરતી અને નારી અંગેના સામાજિક, આર્થિક અન્યાય, અત્યાચારને કેન્દ્રમાં લાવતી આ પહેલી નારીલક્ષી નવલકથા છે. અનુરાધાના પાત્રને પુરુષસત્તાક નારી આદર્શને આગળ કરનારા શાસ્ત્રીજીના રૂઢિચુસ્ત પાત્ર સામે મૂક્યું છે. શાસ્ત્રીજી એક અનુરાધાને મંડળની સ્થાપનાના 100 વર્ષ પૂરા થયે યોજાનાર મહોત્સવ અંગે નારીમાં રહેલા ઊંચા ગુણોનું દર્શન કરાવતું નાટક લખવાની કામગીરી સોંપે છે. આ નવલકથામાં અનુરાધા, રેખા, વિનોદિની અને વિભાવરી જેવા મુખ્ય નારી પાત્રો અને તેમના જીવનની સમસ્યાઓ આપેલી છે. નવલકથાનું પ્રથમ પાત્ર છે અનુરાધા. અનુરાધા રસેસાર,
એ લેખિકા છે. સ્વતંત્ર અને સ્ત્રીઓની દબાઈ ગયેલી જાતીય વૃત્તિઓનું વર્ણન કરતી નવલકથાથી લખે છે. પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ટકાવી રાખવા મથતી અનુરાધા એ પોતાની નવલકથાઓ અનુરાધા ગુપ્તાના નામે લખે છે, કારણ કે અનુરાધાના પતિને રસેસને જાતીય વૃત્તિનું વર્ણન કરતી નવલકથાઓ ગમતી નથી. પોતાની પત્ની આવી નવલકથાઓ સર્જે એ સામે તેને વાંધો છે. સમાજ શું કહેશે તેનો ખાસ વાંધો છે તેને. આર્યનારી હિતવર્ધક મંડળ માટે અનુરાધા શાસ્ત્રીજીના કહેવાથી નાટક લખે છે, જે સંસ્થાને 100 વર્ષ પૂરા થયે વિવિધ સ્થળોએ ભજવવાનું છે. સ્ત્રીઓએ આદર્શ ગણાવતું સંસ્કારી નાટક શાસ્ત્રીજીને જોઈએ છે. વિવિધ વિચારોને અંતે રામાયણના સીતા, કૈકેયી, મંથરા અને કૌશલ્યના પાત્રો સહિત નાટકની રચના કરે છે. આર્યનારી હિતવર્ધક મંડળમાં નાટકમાં ભાગ લેનારી અન્ય સ્ત્રીઓ રેખા, છાયા અને વિનોદિનીની સાથે તેનો પરિચય થાય છે. તેની અભિનેત્રી મિત્ર વિભાવરી પણ આ નાટકમાં ભાગ લે છે. આ બધા જ પાત્રોનું જીવન અને નાટકના પાત્રો વચ્ચેનું વસ્તુ સંનિધિકરણ આ નવલકથાનું હાર્દ છે. રામાયણના પાત્રો સાથેની સમાંતર વિચારસરણી તેમજ આંતરવિરોધ નવલકથાના વિવિધ પાત્રોને મહત્વના બનાવે છે. સમાજે ઊભી કરેલી નારી છબી અને વાસ્તવિકતામાં જીવતી નારી છબી વચ્ચેના સંઘર્ષને અંતે વાચા આપતી નારી પાત્રોની આ નવલકથા છે. રેખાનો પતિ વિપુલ તેને મોટા બંગલામાં જોવા મળતી સુંદર, દેખાવડી અને હંમેશા ધ્યાન રાખતી મહેમાનોને વખાણવા લાયક પુત્રી તરીકે રાખવા માંગે છે. પતિ વિપુલની સરહદને પ્રેમ સમજી બેઠેલી રેખાને આ માહોલમાં ગુંગળામણ થાય છે. સેનેટેરિયમમાં બીમાર માને અને ગરીબ પિયરવાળાઓને માત્ર ગરીબ હોવાને કારણે મળવા ન જઈ શકતી રેખા માત્ર એક શરીરથી વધુ એવી વિચારશીલ સ્ત્રી છે. રેખાને ઘરડી કૈકેયીના પાત્ર સામે આંતરવિરોધ દ્વારા તેના જીવનનો સંઘર્ષ તાદર્શ કરાયો છે. છાયા પરાશર દવે એ શિક્ષિત અને વિદેશી કંપનીઓ સાથેની ડીલ સંભાળતી સ્ત્રી છે. પતિ પત્નીના નાના સંસારમાં પણ જિંદગીનો અનિવાર્ય ક્રમ પતિની હુકુમત અને પતિની લઘુતા ગ્રંથિના શિકાર સામે ઝઝૂમતી છાયા એ નાટકમાં સીતાનો રોલ કરવાની છે. જ્યારે વિનોદિની એ નિસંતાન સ્ત્રી છે. સમાજના મહેનતોના અને સંતાન પ્રાપ્તિના પ્રયત્નોની સલાહથી કંટાળી વિનોદિનીની હૃદયમાં ગાડી ધોવા આવતા જ્વાણી કે જે લ્યુકેમિયાથી પીડાતી મા બાપના છૂટાછેડાને કારણે દાદા પાસે રહેતી પાયલ માટે તેને મમતા છે. માતૃત્વ એ માત્ર જન્મ આપનારી સ્ત્રી જ ધારણ કરી શકે. સંતાન વિહોની સ્ત્રી એટલે અપસુકન્યાળ. આ બધા અભિપ્રાયો સામે તેને વાંધો છે. તે કૌશલ્યાનું પાત્ર ભજવે છે, જે રામનો વિરહ જીવે છે. વિભાવરી એ અતિ સુંદર અભિનેત્રી છે. પોતાનો અભિનેતા પતિ મયંક તે અન્ય અભિનેત્રી ગીતાના પ્રેમમાં છે એ વાતની તેને જાણ થાય છે. અત્યંત સુંદર એવી વિભાવરી નાટકમાં મંથરાનો રોલ કરવાની છે. મંથરા તેને પોતાની નિકર લાગે છે. વાસ્તવિક આળાબંધને રજૂ કરતી સત્ય દર્શાવતી સ્ત્રી લાગે છે. આમ આ પાંચે પાત્રોના આંતરમનોના સંઘર્ષને અંતે નાટકમાં આવતા સંવાદોને બદલે વાસ્તવિક સંવાદોની ચોટથી આ નવલકથાનો અંત થાય છે.